કેવું યોગદાન કરી શકે એનું જો ઉદાહરણ મેળવવું હોય તો પાટીદાર સમાજના પુરુષાર્થની ગાથા લખવી પડે. અને હું નિશ્ચિત રૂપે માનું છું કે પાટીદાર સમાજનું ઉત્થાન, પાટીદાર સમાજનું વિકાસ એ અને ગુજરાતનું ઉત્થાન અને ગુજરાતના વિકાસને જોડીએ તો બે ગ્રાફ સમાંતરે જ જાય છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું જે યોગદાન છે એ જ્યારે પણ ગુજરાતના વિકાસની ગાથા લગાશે એમાં સુવર્ણમય અક્ષરોથી લખાશે, એમાં મારા મનમાં કોઈ બે મત નથી. અનેકવિધ ક્ષેત્રોની અંદર આ પાટીદાર સમાજે ભવ્ય પુરુષાર્થ કરી પોતાનું યોગદાન લગાવ્યું. હમણાં હું અરુણાચલ ગયો હતો. અરુણાચલની અંદર બહુ ઓછા ગુજરાતીઓ છે. જમતા જમતા મેં પૂછ્યું, મેં કહું ભાઈ કોઈ ગુજરાતીઓ છે અહીંયા, કે આ લકડે કા બિઝનેસ કરને વાલે હમારે પાટીદાર સમાજ કે જો હૈ વો ગુજરાતી હૈ. અરુણાચલની બોર્ડર પર પણ એને પણ ખબર હતી કે ગુજરાતી છે ને આ પાટીદાર સમાજના. વ્યાપારની અંદર, શિક્ષણની અંદર, ટેકનોલોજીની અંદર, ટ્રેડિંગની અંદર અને વિશ્વભરની અંદર મોટેલ કોની હોય તો કે પટેલોની હોય એ ઉક્તિ આજ પાટીદાર સમાજે પ્રસ્થાપિત કરી છે. મિત્રો, મારા ખૂબ ખૂબ અભિનંદન છે. સમાજની અંદર જે લોકોએ પ્રાપ્ત કર્યું એ સમાજ માટે ખર્ચે એનાથી દરેક સમાજને આમાંથી પ્રેરણા મળવાની છે. મિત્રો, આજ અહીંયા એક વિશાળ મંદિરનું નિર્માણ, એનું શિલાપૂજન, એનું ભૂમિપૂજન આચાર્ય દેવવ્રતજી જેવા પવિત્ર આર્ય સમાજના હાથે થઈ રહ્યું છે. એ વખતે હું તમને કહેવા માગું છું કે મોદીજીના નેતૃત્વમાં મોદીજીએ ભૂલાયેલા આપણા શ્રદ્ધા કેન્દ્રોના જીર્ણોદ્ધારનું કામ ભય વગર અને શ્રદ્ધા સાથે, સન્માન સાથે કરવાનું કામ. હમણાં આપણે જોયું કેદારનાથનું મંદિર કુદરતી આપદાથી ક્ષત વિષત સમગ્ર કેદારધામ થયું. બાબા કેદારનાથને કઈ ના થયું, પણ આસપાસની દુકાનો, ધર્મશાળાઓ, રહેવાની જગ્યાઓ બધું જ એક પ્રચંડ પૂરની અંદર તણાઈ ગયું હતું. આજ નરેન્દ્રભાઈએ ત્યાં આગળ આદિ શંકરની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી દીધી અને અદ્યતન કેદારધામની રચના કરી કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્રને ફરીથી પુનર્જીવિત કર્યું. ઔરંગઝેબના જમાનામાં ક્ષત વિષત થયેલું કાશી વિશ્વનાથનું મંદિર એનો પણ પૂર્ણોદ્ધાર 13મી તારીખે બે દિવસ પછી નરેન્દ્રભાઈના હાથે કાશી વિશ્વનાથનો ભવ્ય પુનરોદ્ધાર જોવા મળશે. અનેક પ્રકારના મિર્જાપુરનું મંદિર મુસલમાનોના આક્રમણના ભયથી માં વિંધ્યવાસિનીને એક ઘરની અંદર છુપાડેલા હતા. હમણાં 3 મહિના પહેલા હું એનું ભૂમિપૂજન કરીને આવ્યો અને 3000 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ ત્યાં આગળ ચાલે. અનેક વર્ષોથી હિન્દુ સમાજના શ્રદ્ધા કેન્દ્રો અપમાનિત હતા અને કોઈએ એનો ઉદ્ધાર કરવાની શરૂઆત નથી કરી. 2014ની અંદર ભારતની જનતાએ નરેન્દ્ર મોદીજીને પૂર્ણ બહુમતની બહુમતી આપી, પૂર્ણ બહુમત સાથે 30 વર્ષ પહેલી પછી સરકાર પડ. અને પહેલા આપણે જોયું છે મંદિરોમાં જતા લોકોને શરમ આવતી. નરેન્દ્રભાઈ પદનામિત મુખ્યમંત્રી થયા, રાષ્ટ્રપતિનું નિમંત્રણ મળી ગયા પછી કાશી વિશ્વનાથના મંદિરમાંથી ભભૂત લગાઈ ગંગા આરતી જ્યારે નરેન્દ્રભાઈએ કરી એ દેશની અંદર એક નવા યુગની શરૂઆત નરેન્દ્ર મોદીજીએ કરી. અને આ મંદિરો કેવળ ધર્મના કેન્દ્ર નથી, આપણે ત્યાં મંદિરો સમાજ સેવાના કેન્દ્ર રહ્યા. આપણે ત્યાં મંદિરો અનેક નિરાશ લોકોને આશાવાન બનાવી જીવનની મુશ્કેલીઓ પાર કરી આગળ વધવાનું ઉર્જા કેન્દ્ર રહ્યા. આ કેવળ મંદિરો નથી હોતા, સમાજને એક તાંતણે બાંધી રાખવાવાળા આસ્થાના કેન્દ્રો હોય છે. અને આજ મને બહુ જ આનંદ છે કે મા ઉમિયાનું ભવ્ય મંદિર મારા મતક્ષેત્રની અંદર સોલાની અંદર આજે અહીંયા આકાર લેવાનો છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને હું હૃદયથી બધાના જ જે દાતાઓએ દાન આપ્યું છે, હજી જે દાતાઓ દાન આપવાના છે અને બાબુભાઈની જેમ જે દાતાઓ દાન વધારવાના છે એ બધાનો હું હૃદયથી ધન્યવાદ માનું છું કે અહીંયા આવડું મોટું પાટીદાર સમાજનું ઉર્જા કેન્દ્ર બનશે, જે ના કેવળ પાટીદાર સમાજ સમગ્ર અમદાવાદ
અને સમગ્ર ગુજરાતનું શ્રદ્ધા કેન્દ્ર બનશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, અંતમાં વધારે વાત નથી કરવી, આપણે આચાર્યજીને સાંભળવાના છે, પરંતુ એક અપીલ જરૂર કરીશ. ગુજરાતની અંદર જેને બીજો ડોઝ લેવાનો બાકી છે એ બધા નાગરિક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે પોતાનો બીજો ડોઝ સૌથી પહેલા લે. આ કોરોના વાયરસ અનેક રૂપ, અનેકવિધ રૂપ બદલતા અલગથી, અને સિદ્ધ થઈ ગયું, વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું કે એની સામે લડવાનો, એનાથી બચવાનો અને એની સામે સંરક્ષણ પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો પૂર્ણ વેક્સિનેશન, સંપૂર્ણ રસીકરણ છે. ગુજરાતની અંદર પહેલો ડોઝ તો 95% પાર કરી ગયો છે, પણ બીજો ડોઝ હજી 77% પર ડચકા ખાય છે. બીજો ડોઝ પણ 100% થાય, પહેલો ડોઝ પણ 100% થાય, અને આપણા બધા પર મા ઉમિયાના આશીર્વાદ રહે અને સંપૂર્ણ ગુજરાત સ્વસ્થ રહે એ માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વનો જે સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ થયો છે એને આપણે સૌ સહયોગ આપીએ. પાસ પડોશમાં, મિત્રોમાં, ભાગીદારોમાં, વેપારીઓમાં, બધી જગ્યાએ જેનો બીજો ડોઝ બાકી હોય એને આપણે જાગૃતિ અપાઈએ. આપણો પણ બાકી હોય તો તરત લઈ લઈએ અને ગુજરાતને સુરક્ષિત બનાવીએ. ફરી એકવાર આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ મંદિર જ્યારે ભવ્ય મંદિર બને ત્યારે પણ મને બોલાવજો, હું નિશ્ચિત આવીશ એનો હું વિશ્વાસ આપું છું. ફરી એકવાર આપને અભિનંદન આપીને મારી વાત પૂરું કરું છું. બોલો ઉમિયા માત કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર. मैं सादर निमंत्रित करते आप जो जहां वो आपको बता दें गुजरात पहुंचे हुए थे, अहमदाबाद उमियादान मंदिर में पूजा अर्चना भी उन्होंने की, उसके बाद जनता को भी वहां से संबोधित अमित शाह ने किया.